લુણાવાડા તાલુકાના મામલતદારનું અકસ્માતમાં મોત. મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં લુણાવાડા તાલુકાના મામલતદારનું મોત નિપજ્યું છે. મહીસાગરના લુણાવાડાના મામલતદાર સરકારી ગાડીમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે રાજસ્થાનના આરટીઓ પાર્સિંગની ટ્રાવેલ્સ સાથે સરકારી ગાડી ધડાકાભેર અથડાતા તેનો કચ્ચાર ગાણ વળી ગયો હતો. અકસ્માતમાં સરકારી ગાડીમાં સવાર ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે મામલતદારને સારવાર અર્થે લઈ જવાતા સમયે તેમનું મોત થયું હતું. ઘટનાના પગલે પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. લુણાવાડાના મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં ડ્રાઈવર વિજયરાજ પગી અને અન્ય એક અધિકારી સાથે નીકળ્યા હતા. દરમિયાન લુણાવાડાના ખલાસપુરા પાસે રાજસ્થાન પાસિંગની અશોક ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ સાથે ધડાકાભેર સરકારી ગાડી અથડાઈ હતી. રાત્રિના અંધકારમાં ગાડી અથડાતા ફંગોરાઈ અને રોડની નીચે ધસી ગઈ હતી અને સરકારી ગાડીનો ઉકડો બોલી ગયો હતો. આ ગાડીમાં 3 વ્યક્તિ સવાર હતી, જે પૈકીના ડ્રાઈવર વિજયરાજ પગીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ટ્રાવેલ્સમાં સવાર લોકો પણ નીચે ઉતરી આવ્યા હતા અને ગાડીમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને બહાર કાઢવામાં મદદ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ZSTV મહીસાગર.